દેશભરના નેશનલ હાઈવે એ દેશની જીવાદોરી છે અને આ જીવાદોરી હાલ બિસ્માર હાલતમાં છે. ગુજરાતના રાજકોટ જિલ્લાના ગોંડલથી જેતપુર સુધીમાં નેશનલ હાઈવેની હાલત ખરાબ છે. રાજકોટ જિલ્લાના ગોંડલથી પસાર થતા નેશનલ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ છે. રોડ તો તૂટીને ભંગાર હાલતમાં છે, જેમાં વાહન ચાલકોને ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ત્યારે તેનાથી પણ ખૂબ જ ખરાબ હાલતમાં હોય તો તે છે નેશનલ હાઈવે ઉપર આવેલા પુલોની હાલત છે. ગોંડલથી જેતપુર સુધી તો રોડ અને રોડ ઉપર બનાવેલ પુલો ખૂબ જ નબળા પડવા સાથે તૂટી ગયા છે અને જોખમી બની ચૂક્યા છે. પુલની બંને તરફની સુરક્ષા માટેની રેલિંગ તૂટી ગઈ છે, સાથે પુલ ઉપર જે RCCની બીમ સાથેની બેરિકેડ બનાવવામાં આવી છે તે તૂટી ગઈ છે. આવા 14-15 જેટલા પુલો ગોંડલ અને જેતપુર સુધીમાં છે, જેમાં જગવિખ્યાત વીરપુર પાસેની વાત કરીએ તો અહીં આવેલ 3 જેટલા પુલો જોતાં આશ્ચર્ય થયા વગર ન રહે. અહીંના આ પુલો ઉપર રાત્રિ દરમિયાન અનેક વખત અકસ્માત થઈ ચૂક્યા છે અને અનેક વાહનો અને ટ્રક રેલિંગના હોવાથી પુલની નીચે ખાબક્યા છે અને સાથે અનેક લોકો મોતને ભેટ્યા છે. આ જોખમી પુલો બાબતે આ નેશનલ હાઈવે ઉપર આવેલ તમામ ગામડાના આગેવાન અને સરપંચોને અનેક લેખિત અને મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે. આમ છતાં કોઈ નક્કર કામગીરી થઈ નથી. જ્યારે આ નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા રાહદારીઓ પણ પુલની હાલત જોઈને ચિત્કારી ઉઠે છે. પુલ ઉપર RCC અને લોખંડની રેલિંગની જગ્યાએ લોખંડના પીપરા મૂકીને રેલિંગ બનાવી છે. લોખંડના પીપરાને પ્લાસ્ટિકની રિબિન બાંધીને રેલિંગ બનાવી છે, ત્યારે રાહદારીઓ પણ રોષે ભરાયા છે અને સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા મસ મોટા ટોલ બાબતે ગુસ્સે થાય છે અને પ્રશ્ન કરે છે કે બહુ મોટા ટોલ હોવા છતાં સરકાર કે ટોલ ઉઘરાવતી કંપનીએ શા માટે રોડનું મેન્ટેનન્સ નથી કરતી? જો સારા રોડ ન આપવા હોય તો ટોલ પણ ન લેવો જોઈએ, તેવો સૂર રાહદારીઓ નિકાળે છે. રાજકોટના ગોંડલમાં પસાર થતા આ નેશનલ હાઈવે વેસ્ટ ગુજરાત એક્સપ્રેસ વેની હેઠળ આવે છે અને તેને જાળવણીનું કામ કાજ એસલમસ મેન્ટેનન્સ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. અને એસલમસ મેન્ટેનન્સ લિમિટેડ અહીં આ રોડ ઉપર 2 ટોલ પ્લાઝા પણ ચલાવે છે અને મોટો ટોલ પણ ઉઘરાવે છે. આમ છતાં તેઓ દ્વારા છેલ્લા 1 વર્ષથી બિસ્માર પુલોનું સમારકામ કરવામાં આવતું નથી. જ્યારે તેના જવાબદાર અધિકારીઓ મીડિયાની સામે આવતા પણ ન હતા ત્યારે ટોલ પ્લાઝાના મેનેજરે આ પુલોનું કામ જલ્દી શરૂ થશે અને લોકોની સુરક્ષા માટે અમો કામ કરીએ છીએ તેવો જવાબ આપીને હાથ ખંખેરવાનો પ્રયત્ન કરેલ હતો. લોકોની સુવિધા માટે સરકાર મોટા મોટા ટેક્સ ઉઘરાવે છે, ત્યારે સામે લોકોને સુવિધા આપવી તે પણ ફરજ છે. જે જોતાં ગોંડલથી જેતપુરના આ નેશનલ હાઈવે ઉપર લોકોને કોઈ જાતની સુરક્ષા નથી મળતી તો અહીં ટેક્સ પણ લે તે જરૂરી છે, સાથે લોકોની સુરક્ષા માટે યોગ્ય કામગીરી કરે તે પણ જરૂરી છે. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. કઈ પુલિયા જો નેશનલ હાઈવે ઉપરના જે પુલિયા તૂટી ગયેલા છે, એની રેલિંગો તૂટી ગયેલી છે, શું રાહદારીઓને શું મુશ્કેલી છે? કોઈ અકસ્માત થયો હોય તો શું હાલત થઈ છે? તમારું શું કહેવું છે આ બાબતે? મુશ્કેલી 100-100% છે. મોટો મોટો ટ્રાફિક અહીંયા છે, 100-100% મુશ્કેલી છે. આ લોકો કોઈ ધ્યાન નથી આપતું, પૈસા ઉતરાવવામાં સમજે છે, કોઈ ધ્યાન આપતું નથી. બરાબર છે, અહીં અકસ્માત એવડા થાય છે. જેતપુર અત્યાર સુધીમાં 4 ઠેકાણા હું નીકળો એમાં 4 ઠેકાણા આવી રીતના પટકા મારેલા છે. એનું કાંઈક સોલ્યુશન તો હોવું જોઈએ. આના કેટલા ટાઈમથી હશે? આજકાલ અહીંયા ખટારો પડી ગયો છે, આગળ ખટારા પડી ગયા, દૂધની ગાડીઓ પડી જાય છે, કોઈ જોતું નથી. અને રાતના તો ફૂલે